મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર 2 આલ્ફા અને 3 આલ્ફાના ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યના જે સૂત્ર છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા લખ્યું છે 2 આલ્ફા ત્રિકોણમિતિય વિધેય. 2 આલ્ફા ત્રિકોણમિતિય વિધેયનો ત્રિકોણના કેન્દ્રના સ્વરૂપમાં નિરૂપણ અને 3 આલ્ફાના ત્રિકોણમિતિય વિધેય. તો આજે આપણે 3 પ્રકારના સૂત્રની આપણે ચર્ચા કરીએ. તો પહેલા વેલા આપણે જોઈએ 2 આલ્ફા ના ત્રિકોણમિતિય વિધેય. એમાં પેલું છે sin 2 આલ્ફા અને cos 2 આલ્ફા. અહીંયા પણ એવું જ છે, sin 2 આલ્ફા cos 2 આલ્ફા tan 2 આલ્ફા, પણ અહીંયા tan ના સ્વરૂપમાં છે, અહીંયા 3 આલ્ફા નો છે, અહીંયા આપણે 2 આલ્ફા. તો 2 આલ્ફા sin 2 આલ્ફા એનું સૂત્ર થાય 2 sin cos 2 sin આલ્ફા into cos આલ્ફા. સૂત્ર કેવું છે? 2 sin alpha into cos alpha. sin 2 alpha, હવે જો આને ખૂણો 2 alpha એટલે કે ડબલ ખૂણો છે, 2 alpha એટલે ડબલ, તો એના જવાબના ખૂણો છે એક અડધા થઈ ગયા. બોલો હિસાબ કરજો, 2 alpha છે તો અહીંયા ખૂણો alpha થઈ ગયો, એટલે કે જે ખૂણો હોય એનો અડધો ખૂણો અહીંયા થશે. તો કોઈ પણ તમે એવો સૂત્ર આવે sin 2 alpha તો એનો ખૂણો ત્યારે જવાબ લખો ત્યારે અડધો દે, 2 sin alpha into cos alpha. માની લે 2 આલ્ફા ની જગ્યાએ માત્ર આલ્ફા હોય, ખાલી આલ્ફા, તો અહીંયા ખૂણામાં શું થઈ જાય? α/2 અને α/2, એટલે કે જે ખૂણો છે એના કરતા અડધો ખૂણો અહીંયા થશે. બીજું સૂત્ર છે cos 2 આલ્ફા. cos 2 આલ્ફા નું સૂત્ર છે cos² આલ્ફા - sin² આલ્ફા. આ એલિમેન સૂત્ર cos² આલ્ફા - sin² આલ્ફા, આ બે સૂત્ર. આની અંદરથી બીજા ઘણા પ્રકારના સૂત્ર બને છે જે ઘણી વખત આપણને દાખલામાં આવતા હોય છે. અહીંયા cos² - sin² આ સૂત્રમાં જવાબ છે, આ મેઇન સૂત્ર છે. આના પરથી આપણે બાકીના સૂત્ર બનાવીએ. તો હવે જો આ cos 2 α, આ cos² છે એનો સાઈનમાં ફેરવું, આ cos² નો સાઈનમાં ફેરવું, આવું છે 1 - sin² α. દસમા ધોરણની અંદર આપણે શીખી ગયા છે એવું cos સ્ક્વેર હોય તેની જગ્યાએ થાય 1 - sin² આલ્ફા અને - sin² તો એક sin અને બીજી વખત sin માઇનસ માઇનસ પ્લસ એટલે એમાં થાય 1 - 2 sin² આલ્ફા 1 - 2 sin² આલ્ફા. તો અહીં આપણે નવું સૂત્ર મળશે cos 2 આલ્ફા નું. cos 2 આલ્ફા નું શું સૂત્ર મળશે નવું? તો કે 1 - 2 sin² આલ્ફા. આ આપણે નવું સૂત્ર મળ્યું. તો આપણે આની જગ્યાએ લખી હતી અહીંયા નવું સૂત્ર મળ્યું 1 - 2 sin² આલ્ફા, આપણું નવું સૂત્ર મળ્યું. એવી જ રીતના અહીંયા આ sin² હતું, આ sin² એને આપણે cos માં ફેરવીએ, આ sin² છે ને આપણે cos માં ફેરવીએ, તો આ cos² આલ્ફા એમનું છે માઇનસ, અને તમે cos માં ફેરવો 1 - cos² sin² ની જગ્યાએ અહીંયા થાય 1 - cos² આલ્ફા. આ cos² નું આ sin² છે એટલે કે શું તો બને 1 - cos² તો આપણે સાચું દઈએ cos² આલ્ફા - 1 માઇનસ માઇનસ પ્લસ cos² આલ્ફા. તો cos² વત્તા cos² એટલે 2 cos² તો નવું સૂત્ર બનશે 2 cos² આલ્ફા - 1 cos 2 આલ્ફા. તો આપણે બે સૂત્ર મળ્યા અહીંયા, પહેલું 1 - 2 sin² આલ્ફા, બીજું આ cos² છે એને આપણે ફેરવું, આ cos² એમનું આ sin² ની જગ્યાએ 1 - cos² આલ્ફા, cos² માઇનસ ની સામે તો કે માઇનસ 1 ને માઇનસ માઇનસ પ્લસ એટલે cos² વત્તા cos² 2 cos² - 1, આ બે સૂત્ર મળ્યા. હવે આગળ આ બે સૂત્ર બન્યા એની અંદર આનું સાદું દઈએ, આગળ સાદું દઈએ તો આ સૂત્ર છે ને સાદું દઈએ, અહીંયા આ 2 sin² આલ્ફા ને આ બાજુ હતું અને cos² આલ્ફા ને આ બાજુ હતું, અદલા બદલી કરીએ સાઈડ ની
આ માઈનસ 2 sin² આલ્ફા છે આ બાજુ છે પ્લસ થાય અને cos² આલ્ફા આ બાજુ છે ઓલી બાજુ હતો માઈનસ તો પહેલા આપણે આ લઈએ આ બાજુ લઈએ એટલે 2 sin² આલ્ફા 2 sin² આલ્ફા માઈનસ અને પ્લસ થઈ ગયા આ બાજુ 1 એમનું છે 1 ને આપણે બોલાય મને 1 એમનું cos² આલ્ફા છે એ ઓલી બાજુ હે તો માઈનસ cos² આલ્ફા આ સૂત્ર બનશે તો નવું સૂત્ર આપણે તૈયાર 2 sin² આલ્ફા બરાબર 1 માઈનસ cos 2 આલ્ફા હજી અહીંયા બે ગુણાકારમાં છે એને ભાગાકારમાં જવા દે તો sin² આલ્ફા બરાબર 1 માઈનસ cos 2 આલ્ફા છેદમાં 2 એક આ સૂત્ર બી એવું જ અહીંયા આ માઈનસ 1 છે અહીંયા છે આ બરાબર લઈ લે તો બાજુ આવશે એટલે cos 2 આલ્ફા તો હતા માઈનસ 1 છે એને આપણે આ બાજુ લેવા અહીંથી બરાબરની આ સાઈડ લઈ આવો માઈનસ થી પ્લસ થઈ જાય અને વચ્ચે 2 cos² આલ્ફા તો આપણું નવું સૂત્ર બનશે અહીંયા ભાઈ 2 cos² આલ્ફા બરાબર cos 2 આલ્ફા પ્લસ 1 છે cos 2 આલ્ફા પ્લસ 1 તો પ્લસ 1 ને પહેલા લખી નાખીએ તો આ રીતનું મજા આવશે લખવાની 1 plus cos 2 આલ્ફા બે ગુણાકાર કરવા છે નીચે ભાગાકાર કરવા જોઈએ cos² આલ્ફા બરાબર 1 plus cos 2 આલ્ફા છેદમાં 2 આ બીજું સૂત્ર તો cos 2 આલ્ફા ઉપરથી ઘણા બધા સૂત્ર આપણે બની શકે છે જો પહેલું સૂત્ર અહીં આપણે બનાવ્યું cos 2 આલ્ફા cos² માઈનસ sin² બીજું સૂત્ર છે એ આપણે આ બનાવ્યું cos 2 આલ્ફા 1 માઈનસ 2 sin² આલ્ફા ત્રીજું સૂત્ર આ બનાવ્યું cos 2 આલ્ફા 2 cos² આલ્ફા માઈનસ 1 ત્યાર પછી આ સૂત્ર મેનો sin² બરાબર 1 માઈનસ cos 2 આલ્ફા ના છેદમાં 2 અને ત્યાર પછી cos² આલ્ફા બરાબર 1 plus cos 2 આલ્ફા ના છેદમાં 2 તો cos 2 આલ્ફા પરથી ઘણા બધા સૂત્ર બને છે અને આવા જ સૂત્ર છે આ સૂત્ર ઘટપટા છે યાદ રાખવામાં આના પરથી એક જ સૂત્ર બને 2 sin આલ્ફા * cos આલ્ફા હવે આપણે અહીંયા જોઈએ 2 આલ્ફા ના tan ના સ્વરૂપમાં નિરૂપણ તો એ 2 આલ્ફા ના જે સૂત્ર છે ને tan ના સ્વરૂપમાં લખો અહીંયા સૂત્ર લખ્યા છે 2 આલ્ફા ના એ ફક્ત sin અને cos ના સ્વરૂપમાં છે હવે અહીંયા છે ને આપણે tan ના સ્વરૂપમાં લખવાનું છે તો પહેલું સૂત્ર છે sin 2 આલ્ફા એનો જવાબ થાય 2 tan આલ્ફા છેદમાં 1 plus tan square આલ્ફા તો sin 2 આલ્ફા નું tan ના સ્વરૂપમાં લખો તો 2 tan આલ્ફા છેદમાં 1 plus tan square આલ્ફા એવું જ અહીંયા અહીંયા શું થશે cos 2 આલ્ફા એને આપણે tan માં ફેરવીએ તો 1 minus tan square આલ્ફા છેદમાં 1 plus tan square આલ્ફા આ બેના છેદ સમાન છે અહીંયા 2 2 tan આલ્ફા અને 1 minus tan square આલ્ફા હવે ત્યાર પછી ત્રીજું સૂત્ર છે tan 2 alpha tan 2 alpha હોય તેમાં સૂત્ર છે 2 tan alpha છેદમાં 1 minus tan square alpha તો આ sin 2 alpha cos 2 alpha tan 2 alpha ના tan ના સ્વરૂપમાં સૂત્ર લખ્યા હવે અહીંયા આપણે 3 alpha ના આ 2 alpha ના આ 2 alpha ના આ sin cos માં 2 alpha ના સૂત્ર હતા આ tan માં સૂત્ર હતા 2 alpha ના હવે આપણે 3 આલ્ફા ખૂણો 3 આલ્ફા હોય તો હવે અહીંયા પહેલું સૂત્ર છે sin 3 આલ્ફા એના માટે તમે 343 શબ્દ યાદ રાખી લો 343 શબ્દ યાદ રાખી લો એટલે આ સૂત્ર આવડી જાય હવે 343 નો અર્થ શું થાય છે તો 300 માં પહેલા 3 છે એટલે એના ખૂણો 3 sin આલ્ફા 343 યાદ રાખો એટલે સૂત્ર યાદ થઈ જાય 3 sin આલ્ફા માઈનસ હવે અહીંયા 4 છે એટલે એ લખો 4 sin આલ્ફા અને પાછળ અહીં 3 છે એટલે ઘન તો આ 343 3 4 અને 3 3 4 ને 3 એટલે 343 યાદ રાખો 3 sin આલ્ફા માઈનસ 4 sin ઘન આલ્ફા હવે અહીંયા cos 3 આલ્ફા એના સૂત્ર માટે 433 યાદ રાખો આ શબ્દ એટલા માટે કીધા સૂત્ર આડાવડા ન થાય 343 સાઈન વાળું સૂત્ર 433 છે એ કોસ વાળું સૂત્ર એમાં સૂત્રમાં આડાવડું ન થાય એટલા માટે આવો શબ્દ યાદ રાખો 433
એટલે 4 cos ઘન આલ્ફા 4 cos ઘન આલ્ફા માઈનસ 3 cos આલ્ફા 4 3 ને 3 433 એ 400 ને 433 અને 343 તો sin 3 આલ્ફા 3 sin આલ્ફા માઈનસ 4 sin ઘન cos 3 આલ્ફા 4 cos ઘન આલ્ફા માઈનસ 3 cos આલ્ફા ત્યાર પછી આવશે tan 3 આલ્ફા તો tan 3 આલ્ફા ની અંદર સૂત્ર લખીએ તો એની અંદર 3 tan આલ્ફા માઈનસ tan ઘન આલ્ફા 3 tan આલ્ફા માઈનસ 3 tan ઘન આલ્ફા છેદમાં 1 માઈનસ 3 tan સ્ક્વેર આલ્ફા આના માટે તમારે યાદ રાખવું જોઈએ 33 132 આના માટે યાદ રાખવું 343 433 અને 33 132 આ યાદ રાખવા માટેનું છે તો પાછું જોઈ લઈએ sin 3 આલ્ફા 343 3 sin આલ્ફા માઇનસ 4 sin ઘન આલ્ફા cos 3 આલ્ફા 433 4 cos ઘન આલ્ફા માઇનસ 3 cos આલ્ફા tan 3 આલ્ફા તો 33 ના છેદમાં 132 33 એટલે 3 tan આલ્ફા માઇનસ 10 ઘન આલ્ફા છેદમાં 132 એટલે 1 માઇનસ 3 tan સ્ક્વેર આલ્ફા આ 3 અને 3 33 આ 1 3 અને 2 એટલે 132 તો આ રીતના સૂત્ર યાદ રાખજો જેથી તમને દાખલા ગણવામાં સરળતા રહે તો અહીંયા 2 આલ્ફા અને 2 આલ્ફા ના tan ના સ્વરૂપમાં નિરૂપણ અને 3 આલ્ફા ના સૂત્ર આપણે ગણેલા છે